પ્રોત્સાહિત કરવા રમતગમતના સાધનો આપવાનું શરૂ કર્યું છે ત્યારે પંજાબમાં સરકાર બન્યા પછી ગુજરાતમાં આમ આદમી પાર્ટી ત્રીજા મોરચા તરીકે ઉભરી હોય લખતર તાલુકાના બાથરિયા ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત સભાનું આયોજન કરાયું હતું। આ સભાને ગુજરાત આમ આદમી પાર્ટી કિસાન સંગઠનના ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રમુખ રાજુભાઈ કરપડા, મુકેશ ડાભી, વાલજીભાઈ ચાવડા, હમીરભાઈ ચાવડા સહિત ગામના ખેડૂતો, ખેત મજૂર આ સભામાં ઉપસ્થિત રહ્યા હતા। યસ 9 ટીવી ન્યૂઝ સાથે વિજય જોશી, લખતર। આજરોજ અમે આમ આદમી પાર્ટી કિસાન સંગઠન દ્વારા આમ તો અનેક વખત ખેડૂતોના મુદ્દે સ્થાનિક અને સ્ટેટ લેવલે રજૂઆતો કરી ચૂક્યા છે, પરંતુ ખેડૂતોની સ્થાનિક સમસ્યાનું કાયમી ધોરણે ક્યારેય નિરાકરણ આવતું નથી। કાયમી ધોરણે નિરાકરણ આવે એના માટે ગામોગામના પ્રવાસ કરી અમે ખેડૂતોને જાગૃત કરી રહ્યા છીએ। આવનારા દિવસોમાં દરેક ગામમાં ખેડૂતોનો ઉત્સાહ જોતા લાગે છે કે આવનારા દિવસોમાં હવે ખરેખર 2022ની વિધાનસભામાં ખેડૂતો પરિવર્તન ઈચ્છે છે, અને પરિવર્તન થશે તો જ કાયમી ધોરણે ખેડૂતોની સમસ્યાનું સમાધાન થશે। સમસ્યાનું સમાધાન આંદોલનથી ક્યારેય થતું નથી। અવારનવાર ખેડૂતો માટે અનેક મુદ્દાને લઈને રજૂઆતો કરી, કોઈ પાણી મુદ્દે હોય, વીજળી મુદ્દે હોય, જમીન માપણી મુદ્દે હોય, અનેક વાર રજૂઆત કરવા છતાં પરિણામ મળતું નથી। એટલે અમે ખેડૂતોએ સંકલ્પ કર્યો છે, અને ખેડૂતોનો ઉત્સાહ જોઈને જ દેખાય છે કે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત પરિવર્તન